તો હલ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે, વેલકમ ટુ ધ માય અનધર બ્લોગ. તો આઈ હોપ આપ સબ લોગ અચ્છે હોંગે. તો ફિલહાલ તો હમ લોગ અભી જા રહે હૈ દુકાન પે, ઓર થોડા સા સામાન બામાન લાના હૈ, ઓર મેરે કો સર્દી હો ગઈ હૈ, તો ઉસકી દવા ભી લાની હૈ ફ્રેન્ડ્સ. તો હમ લોગ અભી આતે હૈ દવા લેકે, ઓર બાદ મે હમ લોગ અભી શિવ પુરાણ પડને વાલે હૈ, ઓર આજ તો દશા માતા કા ઉસ્થાપન ભી હૈ, ઓર વહાં પે ભી જાને વાલે હૈ. તો મિલતે હૈ આપ સબ લોગ કો થોડી દેર કે બાદ. તો મે સાથ બને રહેના ફ્રેન્ડ. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઈનલી હમ લોગ અભી રેડી હો ચુકે હૈ, ઓર હમ લોગ અભી જા રહે હૈ દશા માતા કે ઉસ્થાપન મે, ઓર બાદ મે આપ સબ લોગ કો મિલતે હૈ, ઓર બાદ મે આકે સ્નાન બાન કરકે શિવ પુરાણ ભી પડને વાલે હૈ, ઓર એડિટિંગ ભી બાકી હૈ. તો મિલતે હૈ આપ સબ લોગ મેરે સાથ, બને રહેના. હેલો ફ્રેન્ડ્સ, તો યે દેખો દશા માતા કી મૂર્તિ કે સ્થાપન મે આ ચુકે હૈ દૂસરી જગહ પે. સુંદર સા તો હેલો ફ્રેન્ડ્સ, સો વેલકમ ટુ માય ન્યુ એપિસોડ, એપિસોડ નંબર 8, ઓર આપ સબ લોગ કા મેરે બ્લોગ મે દિલ સે સ્વાગત હૈ. તો એસે હી મેરે કો પ્યાર દેતે રહેના ફ્રેન્ડ્સ, ઓર આપ સબ લોગ કા પ્યાર બહોત હી મેરે કો અચ્છા લગા. તુમ આગે બઢતે હૈ, તો ચાલો આપણે શરૂ કરીએ પુરાણ નો મહિમા. આવો જ પ્યાર તમે હર રોજ આપતા રહેજો, ને જેટલા પણ બ્લોગ જોઈ છે એના પર મહાદેવજીની કૃપા થાય એવું અમે મહાદેવજીને પ્રાર્થના કરશું કે મારા જે કઈ પણ સબસ્ક્રાઈબર છે એના ઘર પરિવારને ભગવાન જે કઈ પણ મનોકામના છે તે પૂર્ણ કરે. નમસ્તે શારદે દેવી સરસ્વતી મતે પ્રદે વસુત્વમ જીવવાગ્રે સર્વ વિદ્યા પ્રદાવ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઉમાપતિ મહાદેવ કી જય. આપણે અધ્યાય સાતમો પતિ ગયેલો હતો, ત્યારબાદ આવે છે આઠમો અધ્યાય. તો આઠમા અધ્યાયની આપણે શરૂઆત કરીએ છીએ. ત્યાં આઠમા અધ્યાયમાં સુત પુરાણીને સોનકાદી મુનિઓના પ્રશ્નો, સુત પુરાણીને સોનકાદી મુનિઓના પ્રશ્નો. શ્રી સોનક વાચ, હે આદિ અને અંતમાં નિત્ય મંગળ રૂપ છે જેના સમાન ત્રણેય લોકમાં કોઈ ઉત્તમ વસ્તુ નથી, જે અજર અને અમર આત્મારૂપી પ્રકાશ રે છે અને પરમાત્મા પાંચ મુખવાળા હોય, અનાયાસે જગતની રચના પાલન સંહાર અનુગણ અને તીરો ભાવ રૂપી પાંચ પ્રબળ કર્મ કરે છે, તે આત્મદેવ સ્વરૂપ શ્રેષ્ઠ ઈશ્વર શંકરનું હું વારંવાર મનમાં ચિંતન કરું છું. શ્રી વ્યાસ બોલ્યા, ધર્મ મહાન ક્ષેત્ર ગંગા યમુના સંગમ સ્થાન અને બ્રહ્મલોકના માર્ગરૂપ પવિત્ર પ્રયાગ મહાક્ષેત્રમાં ઉત્તમ અંત કલ્યાણવાળા મહાતેજસ્વી સત્યવ્રતામાં તત્પર મહાભાગ્યશાળી આત્મા મુનિઓને એક મહાયજ્ઞ યજ્યો હતો અહીં યજ્ઞ થવાના સમાચાર સાંભળી સર્વ મુનિઓએ દર્શન કરવા માટે વ્યાસના ઉત્તમ શિષ્ય સુત પુરાણી ત્યાં આવ્યા. યજ્ઞ સ્થળે સુત મુનિને આવતા જોઈ ત્યાં એકત્ર થયેલા મુનિઓ ઘણા આનંદ તીત થયા. તેમણે મુનિઓએ તેમને સ્તુતિ કરવી વિનયથી હાથ જોડી, હે સર્વ
હે સર્વજ્ઞ રોમ હર્ષણ, આપ વ્યાસ મુનિની પાસેથી સગુણ પુરાણ વિદ્યા અર્થ સાથે મેળવી છે, જેથી જેમ રત્નાકાર સાગર શ્રેષ્ઠ રત્નોની ખાણ છે, તમે આચાર્ય સ્વરૂપ ઉત્તમ કથાઓના ભંડાર રૂપ છો. ત્રણેય લોકમાં બની ગયેલી બનતી અને બનાવવાની બાબતોથી તમે આજ્ઞા નથી. અમારું સદભાગ્ય કે આમ યજ્ઞના દર્શન માટે અહીં પધાર્યા છો, તો અમને આશા છે કે આપ અમારું કંઈક શ્રેય કરશો, કેમ કે આપનું આગમન અર્થવાળું હોય છે. અમને જો કે પહેલા આપની પાસેથી સર્વ શુભ અશુભ તત્વનું સાંભળવાની અમને તીવ્ર ઈચ્છા છે. એટલે અશુભ શું છે, શુભ શું છે, એમને સાંભળવાનું ઈચ્છા છે. હું બુદ્ધિમાન સુત, આ સમય અમારા જે સાંભળવા જેવું છે તે રહસ્યરૂપ હોવા છતાં જો આપની કૃપા હોય તો તે અમને કહો. ઘોર કળિયુગ આવતા સર્વ મનુષ્ય પુણ્ય કર્મથી રહિત દુરાચારમાં રમનારા, અત્યભાષણથી વિમુખ મનવાળા, બીજાની નિંદા કરવામાં તત્પર, પોતાના જ દેહને આત્મ સમજનારા, મૂર્ખ નાસ્તિક. એટલે ઘોર કળિયુગ ની અંદર આપણે જેવું માનશું કે અમે જ કઈ છે ને હું જ કઈ કરું છું ને પુણ્ય કરતા આપણે પાપ વધારે કરીશું, એવું કીધેલું છે. પશુ જેવી બુદ્ધિવાળા માતા પિતાઓ દ્વેજ કરનારા અને કામના દાસ બની સ્ત્રીને દેવ માનનારા હોય છે, જુઠ્ઠથી ગ્રેષાયેલા વેદને વેચી ગુજારો કરનારા, દ્રવ્ય કમાવા માટે વિદ્યા ભણનારા એ મદદથી મોહિત થશે, થઈ પોતાના જાતિના કર્મ જોડી દેનારા. એટલે વિદ્યાનું દાન વેચશે પણ, એટલે વેદને વેચી, વેદો છે બધું વેચીને એ પોતાનું જીવન ચલાવશે, વિદ્યા વેચીને પોતાનું જીવન ચલાવશે. તે જ પ્રમાણે સર્વ ક્ષત્રિયો પણ સ્વધર્મનો ત્યાગ કરનારા, કુશંગવાળા પાપ કર્મોમાં રચનારા, દૃઢ શુદ્રોની જેમ વર્તનારા, કામના દાસ બનેલા ક્ષત્ર અસ્ત્રની વિદ્યાથી રહિત, ગાય બ્રાહ્મણોનું રક્ષણ નહીં કરનારા અને બીજાની ઈર્ષા કરનારા થશે. એટલે એમ કીધું કે આપણે ગૌ હત્યા બહુ ચાલતી છે આપણે અહીંયા, કેમ કે શાસ્ત્ર આપણું કેટલા વખતથી કહી ગયું કે તમે ગાય હત્યા કરનારા, બ્રાહ્મણોનું આપણે કઈ વસ્તુ ના માનીએ, બ્રાહ્મણો સાથે આપણે વ્યવહાર ખરાબ રીતે કરીએ, કેવું શાસ્ત્ર આપણું લખી ગયેલું કે કલિયુગ ની અંદર આવી રીતે કરશે પબ્લિક. તેવી જ રીતે વિશ્વ પણ સંસ્કાર વિનાના સધર્મ ત્યાગનારા, કુમાંગે ધન કમાવવામાં તત્પર તથા ખોટા તોલમાપ કરીને નિદંત વ્યાપારથી આજી વિકાર પ્રાપ્ત કરનારા, કોઈ પ્રકારનું દાન નહીં કરનારા, સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવા વાળા કુશળ છે. એટલે કીધું કે કોઈ પણ દિવસે આપણે કશે પણ જઈએ તો ધ્યાન નહીં કરનારા કુશળ છે. તેવી જ રીતે શુદ્રો પણ બ્રાહ્મણો જેવા આચારમાં તત્પર રહેનારા, ઉજ્જવળ આકૃતિ વાળા મૂર્ખ સધર્મનો ત્યાગ કરનારા, કરી લગભગ બ્રાહ્મણોના તેજ રહી લેનારા, બાળકોના મૃત્યુ બજાવાળા, ધર્મો ઉપચાર કરવા વાળા, તત્પરશાલી રામના
પથ્થર વગેરેની પૂજનારા હો, કરનારા કપટી અને બ્રાહ્મણોને દૂષિત કરનારા હોય છે. એટલે કીધું બ્રાહ્મણોને તુકાર થી વાત કરવા વાળા, દૂષિત કરવા વાળા મનુષ્ય કળિયુગમાં રહેશે. ને આ પ્રમાણે અત્યારે તો અમુક છે જેવા, પણ કહેવાનો મતલબ શું છે કે આપણે તા કોઈ પણ બ્રાહ્મણ આવે કે સાધુ સંત આવે તેની નિંદા કરવી નહીં. કલયુગમાં સ્ત્રીઓ પણ મોટે ભાગે પોતાના પતિનું અપમાન કરનારી, આશુ સસરાનો દ્રોહ કરનારી અને પોતાના પતિની સેવા નહીં કરનારી થશે. એટલે કીધું કે ઘોરી કળિયુગ, હજુ તો કળિયુગ ચાલુ થયો છે. પત્ની પતિની સેવા નહીં કરનારી ને સસરાજીની વાત નહીં માનનારી થશે. તેવી જ રીતે સંતાનો પણ માતા પિતાની ભક્તિ નહીં કરનારા, દુષ્ટ ચિત્તવાળા, કામ સિવાયનું ભણનારા અને કાયમ કોઈ પણ રોગથી પીડતા શરીરવાળા હોય છે. હે શુદ્ધ, એ નાશ પામેલી બુદ્ધિવાળા, અધર્મ આચાર વિચારવાળા અને પોતાના ધર્મને ત્યજનારા લોકોની આ લોકને પરલોકમાં કોણ જાશે, કોણ જાણી સી ગતિ થશે. એવી ચિંતાથી અમારું મન નિરંતર વ્યાકુળ રહે છે. માટે કૃપા કરી તેનો ઉપાય તમે કહો, કારણ કે તમે ધર્મશાસ્ત્રોના સર્વ સિદ્ધાંતો જાણો છો. વ્યાસ બોલ્યા, હે પ્રમાણ, તે શ્રદ્ધાળુ મુનિઓનું વચન સાંભળી સુત મુનિ મનમાં ભગવાન શંકરનું સ્મરણ કરી તેમને કહેવા લાગ્યા. શું કહેવા લાગ્યા એ આપણે આગળ જાણીશું, પણ આપણો આજનો અધ્યાય વિરામ થાય છે. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં પહેલી વિઘ્નેશ્વર સંહિતા સુત પુરાણી સોનકાદિક મુનિઓના પ્રશ્નો નમનો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી ઉમાપતિ મહાદેવ કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય. આપણે સરસ જાણી ગયા કે આવું ફળ ભગવાન ને બ્રાહ્મણોનું છે. બ્રાહ્મણોનું કહેવાનું કશું ન સાંભળો તો આવી રીતે તમને ફળ મળે છે. ને આગલા નેક્સ્ટ પાઠમાં આપણે જોશું કે આગળ શું રચાયેલું છે શિવ મહાપુરાણની સંહિતાઓ. એટલે આગળ આપણને આવશે કે આગળ ભગવાન શું કહેવા માંગતા છે. તો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં. તેથી કરી મારી સાથે બને રાજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. મિલતે હૈ આપ સબ લોગો થોડી દેર કે બાદ.